नमस्कार विद्यार्थी मित्रों, बायशेक लर्निंग में आपनु स्वागत छे। लास्ट टाइम आपणे जे टॉपिक ऊपर चर्चा करी हती ते हतो लेथना भागो। आजे आपणे जे चर्चा करीशुं कि लेथ ऊपर काम करती वखते आपणे कया टूल बिटनो उपयोग करीशुं, कारण के ज्यारे पण आपणे लेथ ऊपर काम करी छे तो मात्र जॉब ने फिट करी देवाथी के फीड आपी देवाथी काम थतुं नथी, परंतु ज्यारे पण आपणे कोई पण ऑपरेशन करवा होय तो ए ऑपरेशन ने लगता वड़कता टूल बीट, यानी कि ये ऑपरेशन ना रिलेटेड टूल बीट आपणे टूल पोस्ट नी अंदर फिट करवा पड़े छे, त्यार पछी एने फीड आपीशुं अने त्यार पछी लेथनो ऑपरेशन शुरू थाय छे। तो ए अलग अलग ऑपरेशन करवा माटे આપણે કયા કયા ટૂલ બીટ્સનો ઉપયોગ કરીશું એ આજે આપણે ચર્ચા કરીશું આજના ટોપિકમાં, જેનું ટોપિક છે લેથ કટિંગ ટૂલ્સ। તો લેથ ઉપર વિવિધ પ્રકારના કટિંગ ઓપરેશનો કરવામાં આવે છે। ટૂલ્સનો ઉપયોગ અલગ અલગ ઓપરેશન માટે અલગ અલગ ટૂલ્સનો આપણે ઉપયોગ કરીશું અને અલગ અલગ ઓપરેશનો કઈ રીતે કરવામાં આવે છે અને એ ટૂલ બીટનો યુઝ કઈ રીતે કરીશું આપણે અલગ અલગ ઓપરેશન માટે તે આજે આપણે હમણાં જોઈશું। જેમને આપણે જે પણ ઓપરેશન આપણે કરવામાં આવે છે, જે ટૂલ બીટનો આપણે ઉપયોગ કરીશું એ ટૂલ બીટને આપણે લેથ કટિંગ ટૂલ બીટ કહીશું। સામાન્યપણે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે। સિંગલ પોઈન્ટ યાને કે એક જ ધારવાળો, જેમની કટિંગ એજ કાઢવામાં આવે છે, જરૂર પ્રમાણે એંગલ પ્રમાણે આપણે એની કટિંગ ગ્રાઇન્ડ કરીએ છીએ, ટૂલ પોસ્ટ પર પછી ફિટ કરવામાં આવે છે અને ત્યાર પછી એનું ઓપરેશન ચાલુ કરવામાં આવે છે। તો એ પ્રમાણે કોણમાં તેમજ ક્લિયરન્સ આપીને ગ્રાઇન્ડ કરવામાં આવે છે, એને ગ્રાઇન્ડ કરવું પડે છે। જે પ્રમાણે આપણે ઓપરેશન કરવાનું હોય છે એ પ્રમાણે ટૂલ બીટને આપણે એ એંગલમાં આપણે ગ્રાઇન્ડ કરવું પડે છે। તદુપરાંત કાર્ય પ્રમાણે મલ્ટી પોઈન્ટ ટૂલ ડ્રિલ આપણે એનો ઉપયોગ કરવો પડે છે, જેને આપણે કહીશું મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ। અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ ભાગો અહીં દર્શાવ્યા છે ટૂલ બીટના। અહીં તમે જોઈ શકો છો, અહીં બંનેમાં ફ્લેંજ છે, શેન્ક છે, આ જે પાર્ટ્સ છે એ છે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ, યાને કે એક જ પોઈન્ટ હોય છે એક ટૂલ બીટ ઉપર। સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલના પ્રકાર આપણે જોઈશું તો એ ત્રણ પ્રકારના આવે છે, સિંગલ ટૂલ, બીટ ટૂલ અને ટીપ ટૂલ। અહીં જોઈશું કે આપણે સિંગલ ટૂલ સોલિડ ટૂલ્સ છે, તો સોલિડ ટૂલ્સ અહીં જોઈ રહ્યા છો કે અહીં અલગ અલગ પ્રકારના, અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ એક જ સિંગલ ટૂલ ઉપર એક જ પોઈન્ટની ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે। અલગ અલગ જે પ્રમાણે તમારે ઓપરેશન કરવાનું હોય છે એ પ્રકારનું ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે અને આ જે મટીરિયલ યુઝ કરવામાં આવે છે એ એક જ મટીરિયલ હોય છે, એક જ જાતનું મટીરિયલ એમાં યુઝ કરવામાં આવે છે, એટલા માટે આપણે એને સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ કહીએ છીએ। અહીં તમે જોઈ શકો છો કે આ પ્રકારના કટિંગ ટૂલ સામાન્યપણે હાઈ સ્પીડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે, જે ખૂબ જ મજબૂત હોય છે અને ટૂલ બીટ જોબ બનાવવાનું મટીરિયલ હોય છે એની કરતાં જે ટૂલ બીટનું મટીરિયલ હોય છે એ ખૂબ જ મજબૂત રાખવું અને હોવું જરૂરી છે। જેમનું ક્રોસ સેક્શન ચોરસ અથવા તો લંબચોરસ હોય છે, આ સંપૂર્ણ ટૂલ એક જ ધાતુમાંથી બનાવવામાં આવે છે, એટલે કે સોલિડ ટૂલ કહેવામાં આવે છે। એને માત્ર એક જ ટૂલ, યાને કે એક ટૂલને એક જ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે, એટલા માટે એને સોલિડ ટૂલ કહેવામાં આવે છે। તેને ટૂલ પોસ્ટ પ્રત્યક્ષપણે બાંધીને ઉપયોગમાં લેવામાં આવે છે, જેમ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે લેથના ભાગો જેની અંદર ટૂલ પોસ્ટ આવે છે, ટૂલ પોસ્ટની ઉપર આપણે એ ટૂલ બીટને સરખી રીતે નટ બોલ્ટ સાથે એને આપણે ફિટ કરવામાં આવે છે, એનું સેન્ટરિંગ મેળવવામાં આવે છે અને ત્યાર પછી તમે એને ફીડ આપીને આગળ ઓપરેશન કરી શકો છો। હવે છે બીટ ટૂલ, બીજા પ્રકારનું જે ટૂલ આવે છે એ છે
बीट टूल अहीं तमे जोई सको छो के आ बे मटेरियल माथी बनावामां आवे छे। अहीं तमे जोई सको छो के एनो आ जे सेक्शन छे ए छे चौरस अथवा आगळनो भाग जे छे छे राउंड शेपमां आपेल छे। आ प्रकारना टूल्स हाई स्पीड स्टीलमांथी अमुक थोड़ाक प्रमाणमां कोबाल्ट मेळवे छे, यानी कि आनी अंदर बे जातना मटीरियल मिक्स करीने बनावामां आवे छे। તેમનો આડછેદ ચોરસ હોય છે, તે સામાન્યપણે 5-15 mm વર્ગાકાર અને એમાં મળી રહે છે તમને। 75-150 mm લાંબી હોય છે, એની જે ટૂલ બીટની જે લંબાઈ હોય છે તે હોય છે 75-150 mm લંબાઈ હોય છે। તેમનો ઉપયોગ ટૂલ હોલ્ડરમાં પકડીને પણ કરવામાં આવે છે। આ ટાઈપના ટૂલ બીટને તમે ડાયરેક્ટલી તમે ટૂલ પોસ્ટ પર ફિટ નથી કરી શકતા, એના માટે ટૂલ બીટ હોલ્ડર આવે છે જેની અંદર આ ટૂલને તમારે ફિટ કરવાનું હોય છે અને એ ટૂલ બીટ હોલ્ડરને તમારે ટૂલ પોસ્ટની અંદર ફિટ કરી અને પછી તમારે એનું ઓપરેશન સ્ટાર્ટ કરવાનું હોય છે। થર્ડ છે જે છે ટીબ ટૂલ। ટીપ ટૂલ અહીં તમે જોઈ શકો છો કે સ્ક્રોડ ચોરસ લંબચોરસ બનેલ હોય છે, પરંતુ આની અંદર અલગથી એક ટીપ બેસાડવામાં આવે છે। અહીં જોઈશું કે એનો ઉપયોગ કઈ પ્રકારથી થાય છે। આ પ્રકારના ટૂલમાં એક કાર્બન સ્ટીલની બનેલ સેન્ક હોય છે, જેના છેડા ઉપર ટંગસ્ટન કાર્બાઇડ અથવા તો કોબાલ્ટ સ્ટીલના ટીબને બ્રેસ કરવામાં આવે છે। અહીં તમે જોઈ શકો છો કે આ બીટ અંદર અલગથી બ્રેઝિંગ કરીને એને અલગથી ચોંટાડવામાં આવી છે, જે અને માત્ર આ બીટથી જ ઓપરેશન કરી શકાય છે। બાકીનો જે ભાગ છે તે આપણે ટૂલ બીટ ટૂલ પોસ્ટની ઉપર બેસાડીને તમે આ બીટથી તમારે ઓપરેશન કરવાનું હોય છે। લેથ ટૂલનું વર્ગીકરણ। હવે જે ટૂલથી આપણે સામાન્ય ઓપરેશનો કરવાના હોય છે, પરંતુ ઓપરેશનો તમે લેફ્ટ ટુ રાઇટથી પણ કરી શકો છો અને રાઇટ ટુ લેફ્ટથી પણ કરી શકો, પરંતુ એના માટે જે ટૂલ બીટ યુઝ કરવાના હોય છે એ અલગ અલગ પ્રકારના હોય છે। લેફ્ટ હેન્ડ ટૂલ આવે છે અને રાઇટ હેન્ડ ટૂલ આવે છે, અને એમાં પણ અલગ અલગ મટીરિયલમાંથી અને અલગ અલગ સાઇઝમાં બનાવવામાં આવે છે। તો આપણે જોઈશું કે એનું વર્ગીકરણ કઈ રીતે હોય છે। ફીડની દિશાના આધારે, યાની કે લેફ્ટ અને રાઇટ હેન્ડ ટૂલ આવે છે। લેફ્ટ અને રાઇટ હેન્ડ ટૂલ તમને અહીં બતાવું છું, અહીં તમે જોઈ શકો છો બંને ટૂલનો ડિફરન્સ છે। હવે ધારો કે આપણે ફીડ આપી હોય લેફ્ટથી રાઇટ તરફ ઓપરેશન કરવું હોય તો ત્યારે તમારે લેફ્ટ હેન્ડ ટૂલ બીટનો ઉપયોગ કરવો પડે છે, અને જ્યારે તમારે રાઇટ ટુ લેફ્ટ તરફ આપણે ફીડ આપવી હોય ત્યારે આપણે એ ટૂલ બીટનો ઉપયોગ કરવાનો હોય છે। અહીં તમે જોઈ શકો છો કે બે ટાઈપના ટૂલ બીટ રાઇટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ ટૂલ બીટ આપ્યા છે। જોઈ શકો છો અહીં બીજા બે પણ છે જેની અલગ અલગ બીડ હોય છે, પરંતુ એનું ઓપરેશન ટર્નિંગ ઓપરેશન કરવા માટે જ થાય છે, અને લેફ્ટ અને રાઇટ હેન્ડના અલગ અલગ બંને ટૂલ બીટ્સ છે। દાગીના ઉપર આપવામાં આવતી ફીડની દિશાના આધારે કટિંગ ટૂલનો ઉપયોગ જમણી અથવા તો ડાબી બાજુ કરવામાં આવે છે। અહીં તમે જોઈ શકો છો કે સપાટી ફિનિશના આધારે રફિંગ અને ફિનિશિંગ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે। રફિંગ અને ફિનિશિંગ મતલબ કે રફ ટૂલ, જ્યારે આપણે રફ ઓપરેશન કરવાનું હોય, જ્યારે કોઈ બી ઓપરેશન ફટાફટ કરી લઈએ તો ત્યારે એની જ્યારે ફીડ હોય એ સ્પીડમાં હોય તો ત્યારે જે ઓપરેશન થતું હોય છે એ રફ ઓપરેશન થાય છે, ત્યારબાદ એને આપણે ફિનિશિંગ આપવું જરૂરી હોય છે। તો એના માટે પણ બે પ્રકારના ટૂલ હોય છે, એક તો રફ ફિનિશિંગ ટૂલ, એક હોય છે રફ ટૂલ અને બીજું હોય છે ફિનિશિંગ ટૂલ। અહીં તમે જોઈ શકો છો કે બંને પ્રકારના ટૂલ આપ્યા છે રફ અને ફિનિશિંગ માટે। લેથ ઉપર કટિંગ ક્રિયા કે ટર્નિંગ ક્રિયા બે સ્ટેપમાં કરવામાં, પ્રથમ સ્ટેપ જે આપણે કરીશું એ હોય છે રફ અને ત્યારબાદ જ આપણે ફિનિશિંગ આપીશું। તો જે ટૂલનો ઉપયોગ આપણે કરીશું એમાં હોય છે એક રફ ટૂલ હોય છે અને એક ફિનિશિંગ। અહીં તમે જોઈ શકો છો કે ખરબચરી સપાટી છે જેની ઉપર આપણે ફેસિંગ કરી રહ્યા છે,
અહીં તમે જોઈ શકો છો કે રફ ટૂલ દ્વારા આપણે ફેસિંગ કરી છે, અને એ રફ સપાટી કાઢીને ત્યારબાદ જે બીજું જે ઓપરેશન કરવામાં આવે છે એ હોય છે ફિનિશિંગ ઓપરેશન, અને ફિનિશિંગ કર્યા બાદ જ તમારો જોબ વ્યવસ્થિત દેખાય છે. અહીં તમે જોઈ શકશો કે બે ટાઈપના ટૂલ છે, આ છે જે રફ ટૂલ છે જેની ધાર જેનો આકાર અહીં તમે જોઈ શકો છો કે ઓછો રાઉન્ડ છે. ત્યાર પછી જે બીજો ટૂલ બીટ આપ્યું છે એ છે ફિનિશિંગ ટૂલ બીટ, જેનો તમે અહીં શેપ જોઈ શકો છો કે તે હાફ રાઉન્ડ પ્રોપરલી રાઉન્ડમાં આપેલું છે, જેથી કરીને જોબનું ફિનિશિંગ પ્રોપર થઈ શકે છે. રફિંગ ટૂલ નોઝ ઓછું ગોળાકાર હોય છે અને તેના દ્વારા વધારે ઊંડો કટ લઈ શકાય છે. ઊંડો કટ લેવાથી શું થાય છે વિદ્યાર્થી મિત્રો, ઊંડો કટ લેવાથી ફિનિશિંગ તમારું રફ થઈ જાય છે. તેથી જ્યારે પણ તમે કોઈપણ જોબ બનાવો તો ડાયરેક્ટ ફિનિશિંગ કરવું હોય તો તમારે કટ ઓછો લેવો પડે, અને જો કટ વધારે લેવાઈ જાય તો તમારું ફિનિશિંગ બગડી જાય છે. અને ફિનિશિંગ બગડી જાય તો એને ફિનિશિંગ આપવા માટે આપણે ફિનિશિંગ ટૂલનો ઉપયોગ કરવો પડે છે. અહીં તમે જોઈ શકો છો કે બંને રફ અને ફિનિશિંગ ટૂલ આપ્યા છે આપણને, અને એ બંને ટૂલનો ઉપયોગ કરીને તમે ફિનિશિંગ અને રફિંગ કરી શકો છો. ઓપરેશનના આધારે જુદા જુદા આકારના ટૂલ, ઓપરેશનના આધારે યાની કે તમારે ગ્રુવ કરવું છે કે પછી ડ્રિલ કરવું છે કે પછી તમારે ફિનિશિંગ પેરેલલ કરવું છે કે ફેસિંગ કરવું છે, પાર્ટિંગ ઓફ કરવું છે કે બે રોડને તમારે અલગ અલગ પાડી દેવા છે, જુદા પાડી દેવા છે, તો જે ટાઈપનું તમારે ઓપરેશન કરવાનું હોય છે એ ટાઈપનું તમારે ટૂલ બીટને ગ્રાઇન્ડ કરવું પડે છે, અને એ પ્રકારના ટૂલ બીટને એ પ્રકારના ઓપરેશન પ્રમાણે તમારે એમને લેવું પડે છે. અહીં જોઈશું આપણે અલગ અલગ પ્રકારના જુદા જુદા ઓપરેશનો માટે અલગ અલગ ટૂલ્સો આપણે યુઝ કરીશું ટૂલ બીટ્સને. લેથ ઉપર વિવિધ પ્રકારના ઓપરેશન કરવા માટે જુદા જુદા આકારના સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે અલગ અલગ ટૂલ બીટ્સ આપ્યા છે અહીં, અને બધા ટૂલ બીટ્સ અલગ અલગ રીતે ગ્રાઇન્ડ કર્યા છે. જેવું ઓપરેશન એ પ્રકારનું ટૂલ બીટ તમારે યુઝ કરવાનું હોય છે. અહીં તમે બીજા પિક્ચરમાં જોઈ શકો છો કે અલગ અલગ ઓપરેશન માટે બધી ટાઈપના અલગ અલગ ગ્રાઇન્ડ કરેલા ટૂલ બીટનો યુઝ કર્યો છે. અહીં તમે જોઈ શકો છો ટેપર છે, અહીં છે પેરેલલ, અહીં આપ્યું છે આપણે સૌ પ્રથમ આપ્યું છે ફેસિંગ, અહીં તમે જોઈ શકો છો. ત્યાર પછી અહીં દેખાય છે રાઇટ હેન્ડ ટૂલ, લેફ્ટ હેન્ડ ટૂલ. બધા ટૂલમાં રાઇટ અને લેફ્ટ ટૂલ તો હોય જ, કારણ કે તમે ક્યારેક લેફ્ટ હેન્ડથી તમે ઓપરેશન કરો, ક્યારેક તમે રાઇટ હેન્ડ સાઇડથી ઓપરેશન કરો, તો જે પણ ટૂલ્સ હોય છે એ બે પ્રકારના તો હોય જ છે કમ્પલસરી, રાઇટ અને લેફ્ટ. અહીં તમે જોઈ શકો છો હરેક ટૂલ બબ્બે છે, અહીંયા લેફ્ટ હેન્ડ સાઇડ અને રાઇટ હેન્ડ સાઇડ. વિવિધ પ્રકારના લેથ કટિંગ ટૂલનો ઉપયોગ, હવે આ ટૂલનો ઉપયોગ આપણે કયા ઓપરેશન માટે કયું ટૂલ યુઝ કરીશું, તો રાઇટ હેન્ડ સ્ટ્રેટ ટર્નિંગ ટૂલ. અહીં તમે જોઈ શકો છો રાઇટ હેન્ડ મતલબ કે આપણે રાઇટ હેન્ડથી લેફ્ટ હેન્ડ તરફ આપણે ઓપરેશન કરવાના છે, તો એના માટે આપણે જે ટૂલ બીટ સિલેક્ટ કરવાનું છે એ હોય છે રાઇટ હેન્ડ કટિંગ ટૂલ. તમે આની અંદર જોઈ શકો છો કે આ ટૂલ બીટ રાઇટ હેન્ડ સાઇડ તરફ છે. આ બંનેમાં તમે બંને ટૂલ બીટમાં તમે જોઈ શકો છો કે આ જે બીટ લગાવી છે બ્રેસ કરીને અહીં મૂકી છે એ રાઇટ હેન્ડ તરફ છે. તો જ્યારે પણ રાઇટ હેન્ડ ટર્નિંગ ઓપરેશન કરવાનું હોય છે તો રાઇટ હેન્ડ કટિંગ ટૂલનો આપણે ઉપયોગ કરવો પડે છે. આ પ્રકારના કટિંગ ટૂલનો ઉપયોગ લેથ ચલાવનાર માણસની ડાબી બાજુ ફીડ આપીને કરવામાં આવે છે, કારણ કે તેની કટિંગ ધાર જમણી બાજુ હોય છે. ભારતીય સ્ટાન્ડર્ડ પ્રમાણે સામાન્ય પ્રમાણે તમે જોઈ શકો છો કે 16x16 સુધીના આડછેદના હોય છે, અને હાઈ સ્પીડ કટિંગ સોલિડ પ્રકારના બનેલા હોય છે. હાઈ સ્પીડ સ્ટીલમાંથી બનાવેલું હોય છે, મટીરિયલ ખૂબ જ હાર્ડ હોવું જરૂરી છે, નહીંતર આપણા જોબને જ્યારે પણ આપણે ઓપરેશન આપીએ છીએ, ઓપરેશન બનાવીએ છીએ, ઓપરેશન કરીએ છીએ, તો ત્યારે એ ટૂલ તૂટી ન જાય એનું
પૂરેપૂરું આપણે ધ્યાન રાખવું પડે છે, એટલા માટે એને હાઈ સ્પીડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. હવે છે લેફ્ટ હેન્ડ સ્ટ્રેટ ટર્નિંગ ટૂલ. તમે ડિફરન્સ તમે જોઈ શકો છો કે જ્યારે જમણી બાજુનું આપણે ટૂલ બીટ મેં તમને બતાવ્યું, અહીં તમે જોઈ શકો છો કે આ બીટ જમણી બાજુ લગાવી છે અને અહીં તમે જોઈ શકો છો કે બ્રેસ કરી છે ડાબી બાજુ, કારણ કે આપણે જે હવે ફીડ આપવાની છે એ લેફ્ટ ટુ રાઇટ આપવાની છે, એટલા માટે એ માટે તમારે આ લેફ્ટ હેન્ડ સ્ટ્રેટ ટર્નિંગ ટૂલનો ઉપયોગ કરવો પડે છે. આ પ્રકારના કટિંગ ટૂલને લેથ ચલાવનાર કારીગરની જમણી બાજુથી ફીડ આપીને ઉપયોગમાં લેવામાં આવે છે, કારણ કે તેની કટિંગ એજની ધાર ડાબી બાજુ હોય છે. ભારતીય સ્ટાન્ડર્ડ પ્રમાણે સેમ વસ્તુ હોય છે કે આ પણ તમને 16x16 mm સુધીના આડછેદમાં મળી રહે છે અને એ પણ હાઈ સ્પીડ સ્ટીલમાંથી જ બનાવવામાં આવે છે. હવે રાઇટ હેન્ડ ક્રેન્કિંગ ટર્નિંગ અને ફેસિંગ ટૂલ. હવે આ એક બીજું ઓપરેશન છે જેમાં તમારે ફેસિંગ કરવાનું, ફેસનું જ્યારે તમારે ફાઇલિંગ કરવાનું હોય છે તો એ ફાઇલિંગ તમે કયા ટૂલથી કરશો, તો રાઇટ હેન્ડ ક્રેન્કિંગ ટર્નિંગ અને ફેસિંગ ટૂલથી. અહીં બે પ્રકારના ટૂલ તમને આપ્યા છે, તમે જોઈ શકો છો કે આ ટૂલનો શેપ અલગ છે, આની ઉપર પણ અલગ બીજી બીટ લગાવવામાં આવે છે, બ્રેસ કરીને અહીં ફિટ કરવામાં આવે છે. એને ભારતીય સ્ટાન્ડર્ડ પ્રમાણે સામાન્ય પ્રમાણે 16x16 mm સુધીની આડછેદની પણ હોય છે અને એ પણ હાઈ સ્પીડ સ્ટીલમાંથી જ બનાવવામાં આવે છે. આ પ્રકારના કટિંગ ટૂલને લેથ ચલાવનાર કારીગરની જમણી બાજુથી ફીડ આપીને ઉપયોગ લેવામાં આવે છે, કારણ કે તેની કટિંગ એજ ધાર ડાબી બાજુ હોય છે. સેમ હોય છે, માત્ર તમારું ઓપરેશન જ અલગ હોય છે, બાકી તમારે લેફ્ટ હેન્ડ અને રાઇટ હેન્ડ, મેં જેમ તમને આગળ કહ્યું છે કે લેફ્ટ હેન્ડ કટિંગ ટૂલ અને રાઇટ હેન્ડ કટિંગ ટૂલનો ઓપરેશન સેમ દિશામાં કરે છે, લેફ્ટ તરફ અને રાઇટ તરફ. તો અહીં તમે જોઈ શકો છો ભારતીય સ્ટાન્ડર્ડ પ્રમાણે એ પણ 16x16 mm સુધીના આડમાં અને એ પણ હાઈ સ્પીડ સ્ટીલમાંથી જ બનેલા હોય છે. અને ત્યાર પછી આપણે જોઈશું તો લેફ્ટ હેન્ડ ક્રેન્ક ટર્નિંગ. જેમ આપણે રાઇટ હેન્ડ જોયું એવી જ રીતે અહીં પણ લેફ્ટ હેન્ડના છે અને એ પણ બંને પ્રકારમાં આવે છે. જેમ લેફ્ટ હેન્ડમાં લેફ્ટ હેન્ડ તરફ જ્યારે ફીડ આપવાની હોય છે કે રાઇટ હેન્ડ તરફ ફીડ આપવાની હોય છે તો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઇટ હેન્ડ સાઈડના કટિંગ ટૂલ યુઝ કરવામાં આવે છે. આ પ્રકારના કટિંગ ટૂલનો ઉપયોગ સ્ટ્રેટ ટર્નિંગ અને ફેસિંગ એમ બંને પ્રકારના કાર્યક્રિયાઓ કરવામાં આવે છે. સ્ટ્રેટ ટર્નિંગ યાની કે પેરેલલ ટર્નિંગ કરવામાં આવે છે. રાઉન્ડ બાર જ્યારે રફ ફીડ આપણે કરેલો હોય છે ચકમાં, તો ત્યારે જે કંઈ ઓપરેશન આપણે ફર્સ્ટ ટાઈમ જે રફ ફિનિશિંગ સરફેસ કરી છીએ, રફ સરફેસને આપણે ફિનિશિંગ કરી છીએ, તો ત્યારે એને આપણે પેરેલલ યાની કે સ્ટ્રેટ કટિંગ કહે છે. અને એનો જ્યારે આગળનો ભાગ હોય છે રાઉન્ડ બારનો, એ પણ અનઇવન હોય છે, તો એને પણ આપણે ઇક્વલી ડાયામીટરમાં કન્વર્ટ કરવા માટે આપણે એનું ફેસિંગ કરવું જરૂરી છે. તો એના માટે આ ટૂલનો આપણે ઉપયોગ કરીએ છીએ. રાઇટ હેન્ડ ઓફસેટ ફેસિંગ ટૂલ. અહીં તમે જોઈ શકો છો આની અંદર પણ અલગ બીટ લગાવવામાં આવી છે અને એ રાઇટ હેન્ડ ફેસ તરફ જ છે. આ પ્રકારના કટિંગ ટૂલનો ઉપયોગ દાગીના ઉપર જમણી બાજુથી ફેસિંગ કાર્યક્રિયા કરવા માટે કરવામાં આવે છે, કારણ કે તેની કટિંગ આલ ટૂલની જમણી બાજુ હોય છે. ભારતીય સ્ટાન્ડર્ડ પ્રમાણે આની સાઇઝ 20x12 mm આડછેદમાં મળી રહે છે. આની સાઇઝ મોટી આવે છે અને તેમની કટિંગ ધારની પહોળાઈ 1.5mm થી 2mm સુધીની રાખવામાં આવે છે. એની જે પહોળાઈ છે, એની જે થિકનેસ છે, એ 1.5 mm થી 2 mm સુધી જેટલી જ હોય છે. એ પણ હાઈ સ્પીડ સ્ટીલમાંથી જ બનાવવામાં આવે છે. લેફ્ટ હેન્ડ ઓફસેટ ફેસિંગ ટૂલ આ પણ સેમ ટૂલ છે કે જે રીતે આપણે રાઇટ હેન્ડ જોયું એવી જ રીતે આ લેફ્ટ હેન્ડ તરફ ફીડ આપવા માટે આ ટૂલનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે પોઇન્ટેડ ટર્નિંગ ટૂલ.
જ્યારે પણ આપણે પેરેલલ યાની કે સ્ટ્રેટ ફાઇલિંગ કરવાનું હોય છે, સ્ટ્રેટ ઓપરેશન કરવાનું હોય છે, સ્ટ્રેટ ટર્નિંગ કરવાનું હોય છે, તો ત્યારે તમે આ પોઇન્ટેડ ટર્નિંગ ટૂલનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો આકૃતિમાં કે કઈ રીતે આપણે ટૂલ બીટને રાખ્યું છે અને કઈ અહીંયાથી અહીં એ મૂવ કરે છે, રાઈટ ટુ લેફ્ટ અથવા તો લેફ્ટ ટુ રાઈટ, આ બંને દિશામાં મૂવ થઈ શકે છે. કારણ કે એને પોઇન્ટેડ આપણે ના તો લેફ્ટ સાઈડ પોઈન્ટ રાખ્યો છે, ના તો એને રાઈટ હેન્ડ સાઈડ પોઈન્ટ રાખ્યો. તમે અહીં જોઈ શકો છો કે એને બરોબર સેન્ટરમાં આપણે એનું ગ્રાઇન્ડિંગ કર્યું છે, જેથી કરીને તમે એને રાઈટ તથા લેફ્ટ કોઈ પણ દિશામાં તમે એને ફીડ આપી શકો છો. આ પ્રકારના કટિંગ ટૂલનો ઉપયોગ દાગીનાને ફેસિંગ કરવા માટે કરવામાં આવે છે. ભારતીય સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણને રેગ્યુલર સાઇઝમાં મળે છે, 16x16 mm અડછેદમાં, અને એ પણ હાઈ સ્પીડ સ્ટીલમાંથી જ બનાવવામાં આવે છે. ત્યાર પછી આવે છે બોરિંગ ટૂલ. બોરિંગ ટૂલનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? તો જ્યારે પણ આપણે લેથ મશીન ઉપર જોબની અંદર જ્યારે આપણે ડ્રિલ કરેલું હોય છે, તો એ ડ્રિલ કર્યાથી આપણને જોબની ઉપર હોલ બને છે, અને એ હોલની અંદર ધારો કે 2 mm હોલ છે અને એને મારે 2.2 બનાવવાનું છે, તો એના માટે કોઈ ડ્રિલનો લેવાની જરૂર નથી, તો ત્યારે આપણે આ બોરિંગ ટૂલનો ઉપયોગ કરી શકીએ છીએ. અહીં તમે જોઈ શકો છો કે બોરિંગ ટૂલ બતાવવામાં આવ્યું છે, અલગ અલગ સાઇઝમાં મળી રહે છે. જે સાઇઝમાં તમારે હોલને મોટો કરવાનો હોય છે એ પ્રકારનું તમારે બોરિંગ ટૂલ યુઝ કરવાનું હોય છે. આ પ્રકારના કટિંગ ટૂલનો ઉપયોગ દાગીનામાં બોરિંગ કાર્યક્રિયા કરવા માટે થાય છે, અને ભારતીય સ્ટાન્ડર્ડ પ્રમાણે તેમની સેંક 12x12 mm આડછેદની હોય છે. બોરિંગ અને ફેસિંગ ટૂલ અહીં તમે જોઈ શકો છો. આ બોરિંગ ટૂલ છે. રાઈટ પાર્ટિંગ ઓફ લેફ્ટ હેન્ડ પાર્ટિંગ ઓફ, પાર્ટિંગ ઓફ એટલે શું? અહીં તમે જોઈ શકો છો બે પ્રકારના ટૂલ બીટ છે. પાર્ટિંગ ઓફ ટૂલ પાર્ટિંગ ઓફ ટૂલ શેના માટે ઉપયોગમાં આવે છે? કે જ્યારે પણ રાઉન્ડ બારને વચ્ચેથી તમારે બ્રેક કરવો છે, તો ત્યારે તમે લેથ મશીન ઉપર કરી શકો છો. આ બંને ટૂલ છે જેનાથી તમે કટ કરી શકો છો. એની સામાન્યપણે સાઇઝ જે હોય છે એ 12x20 mm ની હોય છે. તેની ધાર આગળની બાજુ વધારે પહોળી અને પાછળથી ઓછી પહોળી હોય છે. અહીં તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે રાઈટ હેન્ડ પાર્ટિંગ ઓફ અને લેફ્ટ હેન્ડ પાર્ટિંગ ઓફ ટૂલ આવે છે. આ ટૂલ બીટનો આગળનો ભાગ પહોળો હોય છે અને પાછળનો ભાગ સાંકડો હોય છે. ભારતીય સ્ટાન્ડર્ડ પ્રમાણે 20x12 mm એનો આડછેદ હોય છે, અને કટિંગ ધાર ટૂલની જમણી બાજુ પણ હોય છે. તમે જોઈ શકો છો રાઈટ હેન્ડ છે એટલા માટે એની કટિંગ ધાર જે ગ્રાઇન્ડ કરેલી છે એ રાઈટ હેન્ડ સાઈડ હોય છે. એવી જ રીતે લેફ્ટ હેન્ડ પાર્ટિંગ ઓફ ટૂલ પણ આવે છે. અહીં તમે જોઈ શકો છો કે એની ધાર ડાબી બાજુ ગ્રાઇન્ડ કરેલી હોય છે. આ પ્રકારના કટિંગ ટૂલનો ઉપયોગ પણ રાઈટ હેન્ડ પાર્ટિંગ ઓફ કટિંગ
ટૂલ મારફતે જ કરવામાં આવે છે અને ભારતીય સ્ટાન્ડર્ડ પ્રમાણે આની સાઇઝ પણ 20x12 mm ને અડછેદમાં મળી રહે છે। હવે આપણે જોઈશું કે બાહ્ય આંટા યાની કે કોઈ ભી રોડ ઉપર કે કોઈ ભી બાર ઉપર તમારે બહારના આંટા પાડવા હોય તો એના માટે પણ આપણે ટૂલને ગ્રાઇન્ડ કરવું પડે છે। અહીં તમે જોઈ શકો છો કે કઈ રીતે આંટા પાડ્યા છે। આમાં પણ લેફ્ટ અને રાઇટ ટૂલનો ઉપયોગ થાય છે। આ પ્રકારના કટિંગ ટૂલનો મુખ્ય ઉપયોગ દાગીના ઉપર વિવિધ આકારના બાહ્ય આંટાઓ કાપવા માટે કરવામાં આવે છે। અલગ અલગ ટાઈપના તમે એની ઉપર આંટાઓ પાડી શકો છો। તેને ગ્રાઇન્ડ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે। જેમ કરી મેં તમને આગળ કહ્યું હતું કે અહીં તમે જોઈ શકો છો કે આનો શેપ ગ્રાઇન્ડ કરવા માટે અલગ રીતે કરવામાં ગ્રાઇન્ડ કરવામાં આવે છે। અહીં તમે જોઈ શકો છો કે કઈ રીતે આંટા પાડ્યા છે। ત્યાર પછી આંતરિક યાની કે જ્યારે રાઉન્ડ બારની અંદર જે તમે હોલ ડ્રિલ કર્યું તો ડ્રિલની અંદરના ભાગમાં જોબના અંદરના ભાગમાં જ્યારે તમારે આંટા પાડવા હોય છે તો એ આંતરિક આંટા કાપવા માટે કઈ રીતનું ટૂલ બીટનો ઉપયોગ થાય છે તો તમે જોઈ શકો છો કે એનું ગ્રાઇન્ડિંગ કઈ રીતનું હોય છે। આ અંદરના આંટા છે, આ તમારો આખો જોબ છે અને આ જોબની અંદર ટૂલ બીટને અંદર રાખીને એના આંટા પાડવામાં આવે છે। આ પ્રકારના કટિંગ ટૂલનો મુખ્ય ઉપયોગ દાગીના ઉપર વિવિધ પ્રકારના આંતરિક આંટાઓ કાપવા માટે કરવામાં આવે છે। બોરિંગ ટૂલ કોને કહેશું તો જ્યારે પણ આપણે ડ્રિલિંગ કર્યું હોય અને એની અંદર થોડુંક હોલ મોટું કરવું હોય તો એના માટે જે આપણે ટૂલ ઉપયોગ કરીએ છીએ એને કહેવાય છે બોરિંગ ટૂલ। તો અહીં જોઈશું કે આ ટૂલનો ઉપયોગ પહેલાંથી કરેલા કાણાને મોટું કરવામાં થાય છે। જે પ્રમાણે મેં તમને કહ્યું કે ધારો કે 12 mm નું ડ્રિલ આપણે કર્યું છે ને એ ડ્રિલને અમુક સાઇઝમાં આપણે મોટું કરવું હોય કે જેના માપનું આપણને ડ્રિલ મળતું ના હોય તો ત્યારે તમે બોરિંગ ટૂલનો ઉપયોગ કરી શકો છો। આ ટૂલનો ઉપયોગ પહેલાંથી કરેલા કાણાને મોટું કરવા માટે થાય છે। તેને લેફ્ટ હેન્ડ ટૂલની મારફત ગ્રાઇન્ડ કરવામાં આવે છે, પરંતુ તેમાં ફ્રન્ટ ક્લિયરન્સ એંગલનું મૂલ્ય વધારે રાખવામાં છે। અહીં તમે જોઈ શકો છો કે ફ્રન્ટ યાની કે આગળ જે આપણે ગ્રાઇન્ડ કરેલો ભાગ છે એ ખૂબ જ લાંબો રાખવામાં આવે છે, કારણ કે એને આપણે હોલની અંદરના ભાગમાં ટૂલને અંદર જવા દેવાનું છે જેથી કરીને એ કોઈ જોબ સાથે ભટકાતું નથી। જો એ ટૂલ એ જોબ સાથે ટચ થઈ જાય તો એ ટૂલ બ્રેક થઈ જાય અને ત્યાર પછી તમે એની અંદર કાર્યક્રિયા કરી શકતા નથી, તો એના માટે આ જે ક્લિયરન્સ રાખવામાં આવે છે એ ખૂબ જ લાંબો રાખવામાં આવે છે। ત્યાર પછી આપણે નેક્સ્ટ ઓપરેશન જોઈશું, એ આવે છે નર્લિંગ। નર્લિંગ યાની કે કોઈ બી જોબને આપણે જ્યારે હોલ્ડ કરીએ છીએ યાની કે પકડીએ છીએ તો એ હાથમાંથી સરકી ન જાય, તો એના માટે જે ઉપર જે ડિઝાઇન કરવામાં આવે છે એ ડિઝાઇનને કહેવાય છે નર્લિંગ। તો એ નર્લિંગ કરવા માટે પણ અહીં અલગ પ્રકારના ટૂલ્સ હોય છે, જે તમે અહીં જોઈ શકો છો કે બે પ્રકારના ટૂલ છે, એક છે સિંગલ નર્લિંગ ટૂલ અને એક છે ડબલ રોલર નર્લિંગ ટૂલ। જે સાધન કે ટૂલ દ્વારા દાગીના ઉપર નર્લિંગ કરવામાં આવે છે તેને નર્લિંગ ટૂલ કહેવામાં આવે છે। સામાન્યપણે નર્લિંગ ટૂલ હોલ્ડરમાં નર્લ્સને ફિટ કરીને નર્લિંગ ટૂલ મેળવવામાં આવે છે। ટૂલ હોલ્ડરના એક છેડા ઉપર ફિટ રહે છે, તદુપરાંત નકલ જોઈન્ટ પ્રકારનું નર્લિંગ ટૂલ હોલ્ડર અને રિવોલ્વિંગ હેન્ડ નર્લિંગ ટૂલ હોલ્ડરનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જે તે નર્લના ઉપયોગનો આધાર નર્લિંગ પેટર્ન તેમજ નર્લિંગના ગ્રેડ્સ ઉપર રહેતો હોય છે। હવે અહીં તમે જોઈ શકો છો કે આ સ્ટ્રેટ નર્લિંગ છે, આ ક્રોસ નર્લિંગ છે।
જે પ્રકારનું તમારે નર્લિંગ કરવાનું હોય છે એ પ્રકારના ટૂલ આપણે યુઝ કરવા પડે છે અને એ પ્રકારના એંગલમાં એ લોકોએ ટૂલને બનાવ્યા હોય છે. અહીં તમે જોઈ શકો છો બંને ટૂલની ડિઝાઇનમાં ફરક છે. આ છે સ્ટ્રેટ નર્લ અને આ છે ક્રોસ નર્લિંગ. તો આ હતું ઓપરેશન નર્લિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે કંઈ આપણે ટૂલ બીટ વિશે જાણ્યું જોયું તો આપણે થોડુંક વિડીયોમાં પણ આપણે નિહાળી લઈશું. અહીં જોઈશું એક નાનો એવો વિડીયો કે કઈ રીતે ટૂલ બીટનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં તમે એક જોઈ શકશો કે કઈ રીતે ઓપરેશનો કરવામાં આવે છે અને ટૂલ બીટનો યુઝ કઈ રીતે કરવામાં આવે છે. આ અલગ અલગ ટૂલ બીટ્સ છે, અલગ અલગ ગ્રાઇન્ડ કર્યા છે. સોલિડ ટૂલ, બીટ ટૂલ તમે જોઈ શકો છો. અહીં તમે જોઈ શકો છો પેરેલલ ટર્નિંગ થઈ રહ્યું છે અને એને ટૂલ પોસ્ટ અને હેડસ્ટોકની વચ્ચે HSSના ટૂલ બીટનો ઉપયોગ કરે છે. સોલિડ ટૂલ, અલગ અલગ ટીપ અલગ અલગ રીતે ગ્રાઇન્ડ કરવામાં આવે છે. જે પ્રકારનું ઓપરેશન એ પ્રકારના અહીં તમે અલગ અલગ ટૂલ બીટ જોઈ શકો છો. પેરેલલ ટર્નિંગ માટે કાર્બાઇડ ટીપ છે આની અંદર, જેના ઉપર એક અલગથી ટીપ લગાવવામાં આવી છે. તમે જોઈ શકો છો આની અંદર રાઇટ હેન્ડ ટૂલ અને લેફ્ટ હેન્ડ ટૂલ બીટ છે. પેરેલલ ટર્નિંગ ટૂલ બીટ, કાર્બાઇડ ટૂલ બીટ લગાવીને તમે જોઈ શકો છો કે કરે છે. ખાલી એ બીટ જ ટચ થાય છે. તમે જોઈ શકો છો આ કાર્બાઇડ ઇન્સર્ટ છે. અહીં તમે જોઈ શકો છો કે કઈ રીતે બીટને ટૂલ સાથે ફિટ કરે છે. એના માટે એક સ્મોલ બોલ્ટ ફિટ કર્યો અને એ બીટને અહીંયા ટર્નિંગ માટે યુઝ કરે છે. હરેક ટૂલનો ઉપયોગ તમે આ વિડીયોમાં નિહાળી શકો છો. આ અલગ અલગ પ્રકારના રાઇટ અને લેફ્ટ હેન્ડ ટૂલ બીટ આની અંદર દર્શાવ્યા છે. મિત્રો, તમે જોઈ શકો છો આની અંદર સ્ટેપ ટર્નિંગ પણ છે. આ પેરેલલ ટર્નિંગ દ્વારા સ્ટેપ ટર્નિંગ કરી રહ્યા છે અને આ જે ફીડ છે એ લેફ્ટ રાઇટ ટુ લેફ્ટ તરફ છે. આ છે ફેસિંગ ઓપરેશન જે ટૂલ બીટ દ્વારા કરવામાં આવે છે. આ પેરેલલ ટર્નિંગ થઈ રહ્યું છે. આ ફેસિંગ ઓપરેશન છે. તમે જોઈ શકો છો કે ટૂલ બીટ દ્વારા કઈ રીતે ફેસિંગ ઓપરેશન થાય છે. આ છે પાર્ટિંગ ઓફ, યા તો તમે કહી શકો છો કે ગ્રુવ, ગ્રુવ પણ કહેવાય છે અને જે પાર્ટિંગ ઓફ ટૂલ દ્વારા થઈ શકે છે. ટૂલ બીટને કઈ રીતે ટૂલ પોસ્ટમાં ફિટ કરવામાં આવે છે એ તમે જોઈ શકો છો. નટને ફિટ કરે છે. હવે તમે જોઈ શકો છો કે આની અંદર ઇન્ટરનલ હોલ ઓલરેડી છે અને હોલની અંદર કઈ રીતે ટૂલ બીટ જાય છે. આનું સેન્ટરિંગ મેળવવામાં આવે છે ટૂલ પોસ્ટ સાથે. ટૂલ બીટ અને ટેલ સ્ટોક વચ્ચેનું હતું. નીચે પેકિંગ મૂકવામાં આવે છે જે પ્રમાણે તમારે સેન્ટર મેળવવાનું હોય. આ ડ્રિલિંગ કરી રહ્યા છે લેથ ઉપર. ડ્રિલમાં પાછળથી ફીડ આપે છે. તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, આ હતો વિડીયો આજનો. હવે આ જે ટોપિક આજે આપણે જે ભણ્યા ટૂલ બીટનો, લાગે છે કે તમને ખૂબ જ સરસ રીતે સમજાયું હશે અને આગળ જ્યારે પાછી ફરીથી આપણે મળીશું. નમસ્કાર.